નમસ્કાર મિત્રો, હું છું પ્રશાંત પામાણી. સ્ટડી એક્યુ ગુજરાતીમાં હું આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આજે આપણે 8 જુલાઈના ડેઇલી કરંટ અફેર્સ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં સ્પેન ગ્રાન્ડ પ્રિક્સમાં 53 કિલોગ્રામમાં સુવર્ણ પદક કોણે જીત્યો છે? આનો સાચો જવાબ છે વિનેશ ફોગાટ. વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ 53 કિલોગ્રામની રેસલિંગ કોમ્પિટિશનમાં મળેલો છે. આવી જ રીતના 68 કિલોની જે કેટેગરી છે આમાં ગોલ્ડ મેડલ મળેલું છે દિવ્યા કકરાન 68 કિલો ગોલ્ડ. પછી અમુક સિલ્વર મેડલ્સ પણ મળેલા છે. તો સિલ્વરની અંદર અલગ અલગ કેટેગરી છે, જેમ કે 57 કિલોની કેટેગરીમાં આ બધા નામ તમારે ધ્યાનમાં રાખવાના છે, પૂજા ધંધા. 50 કિલોની કેટેગરીમાં સીમા. 59 કિલોની કેટેગરીમાં છે મંજુ કુમારી. અને 76 કિલોની કેટેગરીમાં છે સિલ્વર મેડલ કિરણ. પ્રશ્ન નંબર બીજો, રજની સરાફને કયા બેંકમાં મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? આનો સાચો જવાબ છે જમ્મુ અને કાશ્મીર, જેએનકે બેંક. 5 જુલાઈ 2019ના રોજ જમ્મુ એન્ડ કાશ્મીરના જે આ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એમણે આ નિર્ણય લીધેલો છે કે આવનારા 6 મહિના માટે રજની સરાફ આ બેંકના જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના CFO એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે ડ્યુટી કરશે. વિશ્વ ચોકલેટ દિવસ ક્યારે ઉજવાય છે? આનો સાચો જવાબ છે 7 જુલાઈ. અને ઇન્ટરનેશનલ ચોકલેટ ડે તરીકે પણ ઓળખાય છે. અને કોકોવા, તમને ખ્યાલ હશે કે ચોકલેટ જે છે એની અંદર એક બહુ મોટો એક ઇન્ગ્રીડિયન્ટ તરીકે કોકોવાનો ઉપયોગ થાય છે. તો કોકોવાથી બનેલી જે બીજી આઇટમ્સ છે એને પણ આ વિશ્વ ચોકલેટ દિવસની ઉજવણીમાં એમને ભાગરૂપે લેવામાં આવે છે. અને એવું પણ માનાય છે કે 1550ની સાલથી યુરોપમાં પહેલીવાર 7 જુલાઈ 1550ના રોજ યુરોપની અંદર ચોકલેટ દિવસ ઉજવવામાં આવ્યો હતો એવી એક માન્યતા છે. આગળ વધીએ પહેલાં મિત્રો, ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમારી પાસે તમારા માટે પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સીસ અવેલેબલ છે. આની બધી જ માહિતી તમને studyiq.com ઉપરથી મળી જશે. જો તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય, કોઈ ક્વેરીઝ હોય તો તમે અમને આ નંબર ઉપર કોલ કરી શકો છો. આંધ્રપ્રદેશની રાયથુ ભરોસા યોજના, આ સ્કીમનું નામ તમારે ધ્યાનમાં રાખવાનું છે. રાયથુ ભરોસા યોજના આંધ્રપ્રદેશ સરકારની એક યોજના છે. અને આ રાયથુ ભરોસા યોજના અનુસાર પ્રત્યેક ખેડૂતોને પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા કેટલા રૂપિયા વર્ષે આપવામાં આવે છે? જેવી રીતના પીએમ કિસાન નામની સેન્ટ્રલ ગવર્મેન્ટની એક યોજના છે, આમાં ખેડૂતોને 6000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. 2000 રૂપિયાના 3 ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે છે. એવી રીતના આ જે રાયથુ ભરોસા યોજના છે એમાં 12500 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. આની અમુક ટર્મ્સ અને કન્ડિશન છે, જેમ કે 5 એકર અથવા તો 5 એકરથી ઓછી જમીન ખેડૂત પાસે હોવી જોઈએ. 5 એકરથી વધારે જમીનવાળા ખેડૂતોને આ સ્કીમનો લાભ નથી મળતો. અને પહેલાં જે ટેનન્ટ ફાર્મર્સ અથવા તો આપણે તમે કહી શકો, આપણે ગુજરાતી ભાષામાં જો વાત કરીએ તો તમારી જમીન હોય અને તમે તમારી જમીન કોઈ બીજા ખેડૂતને વાવવા માટે આપી દીધેલી હોય, તમારી એક પાર્ટનરશિપ હોય કે જે કાંઈ પાક ઉગે એમાં 60-40 અથવા તો 50-50% તમારી જે ભાગીદારી હોય, તો એવા ટેનન્ટ ખેડૂતોને પણ આ જે સ્કીમ છે રાયથુ ભરોસા યોજના આમાં લાભ મળે છે. પહેલાં રાયથુ ભરોસા યોજનાની અંદર ટેનન્ટ ફાર્મર્સને આનો લાભ નહોતો મળતો. પછીનો પ્રશ્ન છે, કયા દેશે UNSC એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ સ્થાયી સદસ્યના રૂપમાં પોતાના 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે? આનો જવાબ છે કુવૈત. કુવૈત એક નાનો એવો દેશ છે. થોડા સમય પહેલાં અક્ષયકુમારની એક ફિલ્મ આવેલી હતી એરલિફ્ટ, તો આ એરલિફ્ટની અંદર જે સ્ટોરી છે એ આ કુવૈત દેશની સ્ટોરી છે. અને કુવૈત દેશ જે છે એ ભારતનો એક મિત્ર દેશ છે. આતંકવાદી સામે આપણો દેશ જેમ લડી રહ્યો છે તો એમાં કુવૈત આપણને સપોર્ટ પણ આપે છે. અને મસૂદ અઝર અને જે આપણા દેશ ઉપર જે પુલવામાનો એટેક થયેલો હતો,
આમાં પણ ભારતને સહકાર આપ્યો હતો કુવેતે. કુવેતે આપણો એક અવાજ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ સામે મૂકેલો હતો. સીમા સુરક્ષા બળ એટલે કે BSF એ પંજાબ અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં પાકિસ્તાન ઘૂસણખોરી સામે મજબૂત કાર્યવાહી માટે ક્યા અભિયાનની શરૂઆત કરેલી છે. આ અભિયાનનું નામ છે સુદર્શન. બોર્ડર સિક્યુરિટી ફોર્સનું આ અભિયાન છે સુદર્શન. અને એના પ્રશ્નો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા જે ઘૂસણખોરો છે એને રોકવા માટેનું આ એક અભિયાન છે. ભારતના ઓલા કેબ્સ, જે આપણા મોટા શહેરોની અંદર, ગુજરાતના મોટા શહેરોમાં આપણને જે ઓલા કેબ્સ જોવા મળે છે, તો ઓલા કેબ્સને બ્રિટનના કયા શહેરમાં ભાડે મુસાફરી શરૂ કરવા માટે પરિવહન નિયામક પાસેથી મંજૂરી મળેલી છે? આનો જવાબ છે લંડન. લંડનના જે ટ્રાન્સપોર્ટ રેગ્યુલેટર છે એનું નામ છે TFL, ટ્રાન્સપોર્ટ ફોર લંડન. અને ટ્રાન્સપોર્ટ ફોર લંડને ભારતની આ એવી પ્રથમ એવી કંપની છે જેને પરમિશન આપેલી છે. લંડનની અંદર એક બ્લેક કલરની કાર પણ આપણને જોવા મળે છે, બ્લેક કેબ્સ જેને કહેવાય છે, જેને લંડન કેબ્સ પણ કહેવાય છે. તો લંડન કેબ્સ અને જે નોર્મલ કાર છે જેને આપણે પ્રાઇવેટ હાયર વ્હીકલ કહીએ, તો આ બંને કેટેગરીમાં ઓલા ત્યાં સર્વિસ ડિલિવરી કરશે. વિશ્વ ઝુનોસ અથવા તો ઝુનોસસ ડે ક્યારે ઉજવાય છે? આનો સાચો જવાબ છે 6 જુલાઈ. 6 જુલાઈના રોજ આ દિવસ ઉજવાય છે. અને પહેલીવાર લુઈ પેસ્ટ્યોર નામના એક સાયન્ટિસ્ટ હતા, લુઈ પેસ્ટ્યોર, તો એમને જે આપણે હડકવા માટેની જે દવા આવે, રેબિસ જેને અંગ્રેજીમાં કહેવાય હડકવાને, તો રેબિસ માટેની જે વેક્સિન છે એનો ઉપયોગ કરેલો હતો 6 જુલાઈએ. તો એના ઉપરથી આ જે દિવસ છે એની ઉજવણી થાય છે. અને 150 જેટલા આવા ઝૂનોટિક રોગો છે. ઝૂનોટિક એ પ્રકારનો રોગ છે જે પ્રાણીઓમાંથી માણસોમાં થતો હોય છે અને માણસોમાંથી પ્રાણીઓમાં થતો હોય છે, તો એવા રોગને ઝૂનોટિક રોગ કહેવાય છે. ફિફા મહિલા વિશ્વ કપ 2019 કયા દેશે જીતેલો છે? આનો જવાબ છે અમેરિકા. અમેરિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે ફાઇનલ રમાડો હતો અને આમાં અમેરિકાને 2 ગોલ્સ થયા, નેધરલેન્ડ્સને 0. સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય દ્વારા કરવામાં આવેલ આંકડા મુજબ સૌથી વધારે વરિષ્ઠ નાગરિક ક્યા રાજ્યમાં છે? સિનિયર સિટીઝન્સ સૌથી વધારે આપણા દેશના કયા રાજ્યમાં આપણને જોવા મળે છે? આનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે આપણને સિનિયર સિટીઝન્સ જોવા મળે છે. એના પછી નંબર આવે છે મહારાષ્ટ્રનો. અને સિનિયર સિટીઝન્સ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક સ્કીમ પણ કાઢેલી છે, એક યોજના છે જેનું નામ છે રાષ્ટ્રીય વયોશ્રી યોજના. આમાં ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે એમને, ખાસ કરીને જે ગરીબ વરિષ્ઠ નાગરિકો છે, BPL બિલો પોવર્ટી લાઇનવાળા જે નાગરિકો છે, વરિષ્ઠ નાગરિકો, તો એમને ઉંમરના હિસાબે થતી તકલીફો અથવા તો ડિસેબિલિટી જે થાય છે તો એમને સહાય આપતી આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે. ક્યાં રાજ્ય સરકારે રાજ્યમાં 316 પર્યટન સ્થળોને વિકસિત કરવાનો નિર્ણય લીધો છે? આનો જવાબ છે આસામ. આસામે એક પ્રોગ્રામ ચાલુ કરેલો છે, આનું નામ છે આશ્રમ દર્શન. આના માટે રાજ્ય સરકાર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આનાથી રોજગારો પણ ઊભા થશે, જોબ ક્રિએશન્સ આ પ્રોગ્રામથી થશે. એન્ટી રેન્સમવેરની તકનીક માટે અમેરિકી કંપનીના પેટન્ટ મેળવનાર ભારતની કંપની કઈ બની? આનો સાચો જવાબ છે ક્વિક હેલ. તમે નામ સાંભળેલું હશે, ક્વિક હેલ એક પૂના બેઝ્ડ કંપની છે અને USAની જે ઓફિસ છે, US પેટન્ટ ટ્રેડમાર્ક ઓફિસ, US પેટન્ટ ટ્રેડમાર્ક ઓફિસે પૂના બેઝ્ડ આ ક્વિક હેલ કંપનીને લાઇસન્સ આપેલું છે. ICC ક્રિકેટ ટીમ વિશ્વકપમાં એક જ સંસ્કરણમાં 5 શતક કરનાર દુનિયાના પ્રથમ ખેલાડી કોણ છે? આનો જવાબ છે રોહિત શર્મા. એક જ વર્લ્ડ કપની અંદર 5 સેન્ચુરીનો જે રેકોર્ડ છે હાલમાં રોહિત શર્માના નામે છે.
કેન્દ્ર સરકાર કયા શહેરમાં 3 ખેલકૂદ કેન્દ્રો બનાવશે? આનો જવાબ છે ઈટાનગર. તમારા માટે એક પ્રશ્ન છે કે જ્યાં ઈટાનગર છે એ કયા રાજ્યનું પાટનગર છે? દેટ્સ યોર દેટ્સ ધ ક્વેશ્ચન ઓફ ધ ડે. આનો જવાબ તમારે ચેટ બોક્સ અથવા તો કોમેન્ટ સેક્શનમાં આપવાનો રહેશે. ઈટાનગરની અંદર સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવામાં આવશે અને આમાં 3 સ્પોર્ટ્સ અથવા તો 3 ખેલકૂદના કેન્દ્ર બનશે. એક છે માર્શલ આર્ટ માટે, બીજું છે વેઇટ લિફ્ટિંગ માટે અને ત્રીજું જે બનશે એ બોક્સિંગ માટે બનાવવામાં આવશે. આ 3 વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી વાત કરીએ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી 1000 વિશ્વકપ રન બનાવનાર ત્રીજા ભારતીય ખેલાડી કોણ છે? તમને ખ્યાલ હશે, ઇટ ઇઝ વિરાટ કોહલી. રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડે દ્વારા સૂચિત કરવામાં આવ્યા કે હવેથી ખાલી જગ્યા અથવા તો હવેથી કેટલા રૂપિયાથી અધિક લેવડ દેવડ પર પાનની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે? આ છે 50,000. 50,000થી વધારે રકમની લેવડ દેવડ હોય તો પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી શકાશે. શ્રીખંડ મહાદેવ યાત્રા 15 જુલાઈથી નીચેમાંથી કયા રાજ્યમાં શરૂ થશે? આનો જવાબ છે હિમાચલ પ્રદેશ. લગભગ 19,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે આ કુલ્લુ ક્ષેત્ર જે છે, એમાં નિર્મદમાં આવેલું આ મંદિર છે શ્રીખંડ મહાદેવજીનું. અને 15 જુલાઈથી આ જે યાત્રા છે એની શરૂઆત થાય છે અને આ ભારતની સૌથી ટફેસ્ટ યાત્રા તરીકે ઓળખાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્યા એરપોર્ટ પર પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના પ્રતિમાનું અનાવરણ કર્યું છે? આ છે વારાણસી એરપોર્ટ. વારાણસી એરપોર્ટ, લાલ બહાદુર શાસ્ત્રી. પોપ ફ્રાન્સિસ 13 ઓક્ટોબરે ક્યા ભારતીય નનને સંત ઘોષિત કરશે? આનો જવાબ છે મેરિયમ થ્રેસિયા. મેરિયમ થ્રેસિયાને સંત તરીકે પોપ ફ્રાન્સિસ ઘોષિત કરશે. અને મેરિયમ થ્રેસિયા જે છે એમને એક ફાઉન્ડેશન ખોલેલું છે, એ છે સિસ્ટર્સ ઓફ ધ હોલી ફેમિલી. ક્યાં રાજ્ય સરકારે રાજ્યની સહકારી બેંકમાંથી 60 લાખ રૂપિયાની લોન લીધેલ ખાતા ધારકો માટે એક બાર્ગી સમાધાન યોજના લાગુ કરી છે? બાર્ગી સમાધાન યોજના, આ છે ઉત્તરાખંડ. એન્ડ ધેટ્સ એવરીથિંગ ઇન ટુડેઝ ડિસ્કશન ડિયર ફ્રેન્ડ્સ. આજના લેક્ચરની PDFને તમે આ 4 સોર્સીસમાંથી ડાઉનલોડ કરી શકશો. અમારી સ્ટડી એક્યુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ચેનલ વિશે બીજા સ્ટુડન્ટ્સને પણ બતાવજો. તમે આ લેક્ચરને, આ PDFને બીજા સ્ટુડન્ટ્સ સાથે ખાસ શેર પણ કરજો. આઈ એમ શ્યોર તમને આ બધા લેક્ચર્સથી ઘણો બધો લાભ થતો હશે. ફ્રેન્ડ્સ, ધીરે ધીરે આ જે લેક્ચર્સ છે એનો સમય, એક ચોક્કસ સમયે તમને આ લેક્ચર્સ આપવામાં આવશે. તો ડોન્ટ વરી, મને ખ્યાલ છે કે અત્યારના થોડીક ઇરેગ્યુલારિટી તમને જોવા મળે છે. નવી બધી ઘણી બધી ચેનલ્સ અમે એકી સાથે સ્ટાર્ટ કરેલી છે અને સાથે સાથે હું યુટ્યુબનું મેનેજમેન્ટ પણ હું જ સંભાળું છું. તો આખો દિવસ ઘણો બધો બિઝી હોય છે, એમાં તમારા માટે લેક્ચર્સ બનાવવા તે એના માટે સમય લાગે છે. પણ થોડાક જ દિવસોની અંદર બધી જ વસ્તુ એક લાઇનમાં થઈ જશે. એક બીજી વસ્તુ હું તમને કહેવા માગું છું, ઘણા બધા સ્ટુડન્ટ્સને આ વસ્તુ વિશે ખ્યાલ નથી અને જે સ્ટુડન્ટ્સને ખ્યાલ છે એમને પણ મારી એક રિક્વેસ્ટ છે કે તમે બીજા સ્ટુડન્ટ્સને પણ આ વસ્તુ વિશે એમને ઇન્ફોર્મ કરજો કે 2 લેક્ચર્સ અત્યારના તમને રેગ્યુલર બેઝિસ ઉપર આપવામાં આવે છે. એક જે લેક્ચર છે એમાં નેશનલ એટલે કે રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ જે કરંટ અફેર્સ છે એ MCQ ફોર્મેટમાં આપવામાં આવે છે, જે આ અત્યારનું લેક્ચર છે. તો એ આ લેક્ચર છે. અને બીજું જે લેક્ચર તમને આપવામાં આવે છે એમાં સ્પેસિફિક ગુજરાત સાથે જોડાયેલા જે વર્તમાન પ્રવાહો છે કે આપણા ગુજરાતની અંદર ઇમ્પોર્ટન્ટ જેટલા કરંટ અફેર્સ છે એના માટેનું એક અલગથી લેક્ચર તમને રોજ આપવામાં
આવે છે. તો આ બે અલગ અલગ લેક્ચર્સ છે. હું જોઉં છું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે આમાં નેશનલ અને ઇન્ટરનેશનલ જ વસ્તુઓ વિશે વાત થાય છે, ગુજરાત વિશેની વાત નથી થતી. તો ગુજરાત માટેનું એક અલગથી લેક્ચર છે, રાઈટ? ચેનલ જે અમારી છે એમાં જે વિડીયોઝ છે એને તમે એકવાર જોઈ લેજો. અલગ અલગ વિડીયોઝ તમને બે અલગ અલગ પ્રકારના વિડીયોઝ જોવા મળશે. અને જ્યારે તમે બીજા વિડીયોઝ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ગુજરાત સ્પેસિફિક ઇમ્પોર્ટન્ટ કેટલા બધા કરંટ અફેર્સ ઉપર આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધેલ છે. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.